ખેરબમ્મા શહેરમાં પેટ્રોલ પંપ પાસે ઓવરસ્પીડ કાર ચાલકે બાઇક પર સવાર પરિવારને હડફેટે રહેતા માતા પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જો કે પિતા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ખેરબમ્મા પોલીસ દ્વારા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર ચાલકને રાઉન્ડ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્મા શહેરમાં આવેલ પેટ્રોલ પંપ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. ઓવર સ્પીડમાં ગફલતભરી રીતે કાર ડ્રાઈવ કરી રહેલ કાર ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લેતા માતા અને પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જો કે બાઇક ચાલક પિતા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે પ્રથમ ખેરબ્રહ્મા ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર હેઠળ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. ત્યારે પ્રજાપતિ સમાજના પરિવાર પર કારમુખી સાબિત થયેલ આ કાર અને કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ વિભાગ દ્વારા કાર ચાલકને બચાવવામાં આવી રહ્યો છે અને કાર ચાલક નશામાં હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જો કે પરિવાર દ્વારા યોગ્ય ન્યાય ન મળે એ માટે આજીજી કરવામાં આવી રહી છે. એક તરફ રાત્રિ દરમિયાન સર્જાયેલ અકસ્માતમાં પ્રજાપતિ સમાજનો એક પરિવાર વિખેરાઈ ગયો છે, તો બીજી તરફ પરિવારનો આક્ષેપ અનુસાર પોલીસ વિભાગ આરોપીને બચાવી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જો કે પોલીસ વિભાગ દ્વારા કાર ચાલક આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે. સાથે જ કાર ચાલક આરોપીનો બ્લડ સેમ્પલ મેળવી પોલીસ દ્વારા FSL માટે મોકલી આપવામાં આવ્યો છે. જો કે આરોપી પણ અકસ્માતમાં ઘાયલ થયો હોવાનું કારણ સારવાર હેઠળ છે, ત્યારે પોલીસ દ્વારા સારવાર બાદ ધરપકડ કરવામાં આવશે. હાલમાં આરોપી પોલીસની નજર હેઠળ છે, સાથે જ આગળની કાર્યવાહી ચાલી રહી હોવાની તપાસ અધિકારી દાવો કરી રહ્યા છે. એક તરફ પરિવાર એકબીજા સાથે ખુશીઓ મનાવી રહ્યો હતો, એ દરમિયાન અચાનક કારમુખી બની આવેલ કારે પરિવારની ખુશી દુઃખમાં ફેરવી નાખી અને નબીરા કાર ચાલકે માતા અને પુત્રને કચડી નાખ્યા. જો કે પરિવાર દ્વારા કાર ચાલક આરોપીને કડકમાં કડક સજા થાય એ માટે આજીજી કરી રહ્યા છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. શું ઘટના બની હતી, કેવી રીતે આપને જાણ થઈ, સમગ્ર મામલો શું? મારા ભાઈ અને ભાભી અને ભત્રીજો જે ત્યાં ગાડી પાસે ઊભા હતા, અચાનક નશો કરેલી ડ્રાઈવ કરતા આવ્યા, ગાડી પાછળથી પૂરપાટ ઝડપી આવી અને એમને અડફેટમાં લીધા અને એમની સાથે જ આખા ફંગોળીને ફેંકી દીધા. ઘટના સ્થળે જ ભત્રીજાનું અને ભાભીનું ત્યાં મૃત્યુ થયું અને ભાઈને સારવાર અર્થે અમદાવાદ ICUમાં દાખલ કરવામાં આવેલા છે અત્યારે. અને એ ઘટના સ્થળે જે કાર હતી એ પણ ત્યાં ડેન્જરસ અવસ્થામાં ઉલટી પડી ગયેલી હતી, પરંતુ ત્યાં કારને પણ અમે અહીંયા લાસોના પોસ્ટમોર્ટમ અને ICUની પ્રોસેસ મળ્યા, પણ એ કાર છે એ પંચનામું કરાયા વગર પણ રાતોરાત હટાવી લેવાઈ છે. તેમજ અમને પણ એવું શંકા છે કે કદાચ પુરાવાનો પણ નાશ કરી દેવામાં આવ્યો છે. તે કાર છે ઘટના સ્થળેથી હટી ગઈ છે, તો અમને સરકારશ્રી અને માન્ય ઉપર લેવલના અધિકારીઓ શ્રી પાસે અપેક્ષા છે કે અમારા પરિવાર ઉપર આવેલી આ દુઃખદ ઘટના છે તો અમને પૂર્ણ ન્યાય મળે એવી અપેક્ષા. અમારી માંગ છે કે અમને ન્યાય મળે અધિકારી શ્રી તરફથી, કે પૂરતી ન્યાય મળે. અને અમારા ભાઈ છે, ભાભી છે, જેમનું મૃત્યુ થયું સજાત માનવ દોષનો અપરાધ જેવો થયેલો છે. અમારી દ્રષ્ટિએ જે હિટ એન્ડ રન જેવી ઘટના છે અમારા માટે. આરોપી હજી સુધી પકડાયેલ નથી, પંચનામા વગર ગાડી ત્યાંથી ખસી ગયેલી છે, તો અમારે આ સજાત માનવ દોષ અંતર્ગત એ ભાઈની ધરપકડ કરવામાં આવે અને કલમ 302 અંતર્ગત એની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે એવી માન્ય અધિકારીશ્રીઓની અપેક્ષા છે. શું નામ તમારું? મારું પ્રિન્સ રાજેશભાઈ પ્રજાપતિ છે. અને આ ઘટનામાં મૃત્યુ પામેલા મારા ભાભી છે મોટા સગા અને ભત્રીજો છે. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે.
खुशी ब्यूटी सलून खाते लॉरियल हेयर स्पा, मैट्रिक्स हेयर स्पा, केसरी हेयर स्पा, रेगुलर हेयर स्पा जीवियानी सुविधाओं पण उपलब्ध। लेडीज इनरवेयर आइटम पण उपलब्ध। प्रांतीय शहर मा आपनी तद्दन नजीक एक वक्त नी मुलाकात कायमी संभाळनु बनी रहेशे। स्थल खुशी ब्यूटी सलून 6-7 बीजू मा सिटी सेंटर कॉम्प्लेक्स सीट पी अंदर आर हाई स्कूल नी सामे बाखरिया बस स्टैंड प्रांतीज तालुको प्रांतीज जिल्लो साबरकांठा। कॉन्टेक्ट नंबर 6351229403 9033878753।